પંચમહાલના શહેરા સહિત જિલ્લાભરમાં રવિવારના રોજ વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ડાંગર સહિતના પાકોને ખરા સમયે પાણી મળ્યું હતું। ભારે પવન સાથે જે વરસાદ આવ્યો તેના કારણે નવા ખાંધવા મોરવા રેણા સહિતના જે અન્ય ગામડાઓ છે તેના ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગરનો પાક કે જે ઢળી ગયો હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। રાજ્ય સરકાર પાસે અહીંના ખેડૂતો સહાય માંગી રહ્યા છે। શહેરા સહિત જિલ્લામાં વરસાદી માહોલ રવિવારના રોજ જામ્યો। ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગરના પાકને તાતી જરૂરિયાત વચ્ચે સારો વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું છે। પવન સાથે આવેલા વરસાદને કારણે ગુણેલી, નવા ખાંધવા, મોરવા, રેણા સહિત તાલુકાના અન્ય ગામોના અમુક ખેતરોમાં ડાંગરનો પાક ઢળી પડ્યો હતો। પવન સાથે આવેલા વરસાદને કારણે ખેતરમાં રહેલ ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થયો। પાકને નુકસાન જવાની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી। જ્યારે વરસાદની જરૂર હતી તે સમયે મેઘરાજાના રીસામણા થયા શાકભાજી અને મકાઈના પાકને નુકસાન થયું। હવે પવન સાથે આવેલા વરસાદને કારણે અમુક પાક ઢળી પડ્યા છે। ખેડૂતોની ચિંતા વધી છે। આ વિસ્તારના ખેડૂતો સામંતસિંહ બારિયા, કાંતિભાઈ દાના બારિયા સહિતના ખેડૂતો કે જે રાજ્ય સરકાર પાસે પાક નુકસાનીને લઈને સહાયની માંગ કરે છે। રાજ્યના મુખ્યમંત્રી ખેડૂતોના હિત માટે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સર્વે માટે ખેતીવાડી વિભાગને આદેશ કરે તે જરૂરી છે। અત્યારે જે 75 વરસાદ થયો ડાંગર માટે ખૂબ જીવનદાન સ્વરૂપમાં છે સાહેબ, ઘણો સારો પડ્યો અને મકાઈ તો અમારી 100% ફેલ જ છે, પણ જે અત્યારે વરસાદ પડ્યો, વરસાદ સાથે પવન જે આવ્યો અને ડાંગર અમારી જે પડી ગઈ છે 50% ફેલ છે, તો અમારે ખેતી રાજ્ય સરકારને ખેતી ખાતાવાળા તરફથી તપાસ કરાઈ અને યોગ્ય વળતર ગ્રામજનોને મળે। પ્રિતેશ દરજી, જી ટીવી ન્યૂઝ, પંચમહાલ।